ધોરણ 12 કોમર્સ બીએ વિષયની અંદર લાસ્ટ ઘણા વિડિયો થી આપણે ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ ચેપ્ટરની અંદર બોર્ડની અંદર પરીક્ષામાં તમારે 10 માર્કની તૈયારી કરવાની છે, એટલે ટોટલ 100 માર્કના પેપરમાંથી 10 માર્ક આ ચેપ્ટરમાંથી પૂછાશે. મોસ્ટલી મોટા પ્રશ્નો વધારે પૂછાય છે, જે 5-1 માર્કના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે પસંદગીનો અર્થ અને એની પ્રક્રિયા. તો આ મુદ્દો સમજતા પહેલા આપણે થોડું પૂર્વજ્ઞાન ચકાસીએ. લાસ્ટ વિડીયોની અંદર આપણે શું સમજ્યા હતા કે ભરતીની પ્રક્રિયા શું છે. તો રોજગાર વિનિમય કચેરીનું કામ શું હોય છે? તો કે આવા ઉમેદવારો જે હોય છે
પહેલાના સમયમાં બુક કે ચોપડાની અંદર લેખિત નોંધ કરતા રજીસ્ટ્રેશન કરતા અમુક સમય પહેલા. અત્યારે તો ઈ કોમર્સ અને આઉટસોર્સિંગના માધ્યમથી કમ્પ્યુટરની મદદથી બધા ડેટા છે એ ઉમેદવારોમાં સાચવી રાખે છે અને એની અંદર દરેક ઉમેદવારનું પૂરું નામ, જન્મ તારીખ, એના ડોક્યુમેન્ટ્સ બધા, એના લાયકાતના પ્રમાણપત્ર, એના અનુભવના પ્રમાણપત્ર, આ બધી જ માહિતીની યાદી રાખે છે. અને જે જિલ્લાકીય એકમને કર્મચારીઓની જરૂર હોય એ લોકો જે તે જિલ્લાની રોજગાર કચેરીમાંથી યોગ્ય ઉમેદવારોની તપાસ કરે છે અને યાદી મંગાવે છે. રોજગાર વિનિમય કચેરી પોતાની પાસે જે ડેટા છે એની અંદરથી એ ઉમેદવારોની માહિતી એ લોકોને આપે છે. અને આ રીતે ધંધાકીય એકમ છે એ જે તે ઉમેદવારના એડ્રેસ ઉપર છે એને ઇન્ટરવ્યૂ માટેનું લેખિત કે મૌખિક જે હોય કે પરીક્ષા હોય તો એના કાગળો મોકલે છે. અને ઉમેદવારો જેમ જેમ વધુ ડિગ્રી મેળવતા છે, એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયું પછી અમુક વર્ષો પછી પાછી નવી ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય તો ત્યાં રજીસ્ટ્રેશન છે એ પાછું રિન્યુ કરાવી શકે. તો રોજગાર વિનિમય કચેરીનું આ કાર્ય છે, ટૂંકમાં એક માધ્યમ છે, એક મધ્યસ્થી તરીકેનું કાર્ય કરે છે બેરોજગાર ઉમેદવારો માટે અને ધંધાકીય એકમ વચ્ચે મધ્યસ્થીની પ્રક્રિયા છે એનો મહત્વનો ભાગ છે એ રોજગાર વિનિમય કચેરી છે ભજવે છે. પછી આપણે જોયું શૈક્ષણિક સંસ્થાઓ. ભારતીય લેવલે બે સંસ્થા કામ કરે છે, IIM અને બીજી મેનેજમેન્ટને લગતી સંસ્થા IIT. તો આ બંને સંસ્થાઓ છે એ પોતાને ત્યાં ટ્રેનિંગ લઈ રહેલા જે વિદ્યાર્થીઓ છે એની માહિતી, એના અભ્યાસની માહિતી છે એ જે તે ધંધાકીય એકમનો મોકલે છે. અને એ ધંધાકીય એકમ છે એ ડાયરેક્ટ એક કોલેજ એટલે કે એ સંસ્થાના પ્રિન્સિપલનો કોન્ટેક્ટ કરીને વિદ્યાર્થીઓના ડેટા છે એના માધ્યમથી મંગાવે છે અને ત્યાં કોલેજ પર જઈને એના કેમ્પસમાં જઈને કેમ્પસ રિક્વાયરમેન્ટ એટલે કે ડાયરેક્ટ કેમ્પસ ભરતી છે એ ખુલ્લો ભરતી મેળો ત્યાં યોજે છે. તો આનો ફાયદો એ થાય છે કે સારા કર્મચારીઓને એ લોકો ડાયરેક્ટ ભરતી કરે છે ટેલેન્ટ ઉપર. તો શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી પણ ભરતી થઈ શકે. ત્યાર પછી આપણે જોયું કે ગેટ દ્વારા જેથી ધંધાકીય એકમની અંદર જે તે વિભાગની અંદર જે કાર્ય કરવાનું છે એ કાર્ય માટે જે કર્મચારીની જરૂર છે એની બોર્ડ ઉપર એક યાદી બનાવવામાં આવે છે અને એ જે તે સંસ્થા જે તે એકમના મેઇન ગેટ ઉપર રાખવામાં આવે છે જેથી કરીને ત્યાંથી પસાર થતા દરેક વ્યક્તિઓ દ્વારા એનો પ્રચાર થાય અને યોગ્ય બેરોજગાર ઉમેદવારને રોજગારી મળી રહે અને સંસ્થાને જોઈતા પ્રમાણમાં કર્મચારીઓ મળી રહે. તો આને કહેવાય છે ગેટ દ્વારા. ત્યાર પછી ઠેકેદાર દ્વારા ભરતી. તો ઠેકેદાર પણ એક જાતના માધ્યમ જ છે, એક જાતના મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. મોટાભાગે કાપડ ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગ કે બાંધકામ ઉદ્યોગ આની અંદર અમુક સમય વાઇઝ જ કામ થતું હોય છે. એવા કાર્યની અંદર અમુક એજન્ટો છે એ ઠેકેદારની ભૂમિકા ભજવે છે. એ જે કામ કરવાનું છે બાંધકામ છે જેમ કે રોડ બાંધવાના, પુલ બાંધવાના, આવા કાર્યની અંદર એ જે તે સંસ્થા દ્વારા પોતે કમિશન મેળવે છે અને એને ઓછી મજૂરીએ કર્મચારીઓ પૂરા પાડે છે. પણ આ પદ્ધતિનો એક ગેરફાયદો એ છે કે જે તે મજૂરો કર્મચારીમાં કામમાં રોકાય છે એ લોકોનું શોષણ થવાનું ભય રહે છે. ત્યાર પછી આપણે જોયું કે પ્રતિક્ષા
बाह्य प्रैक्टिस हमने बात करे थे अने लास्ट में जो आधुनिक पद्धति जैसे डिजिटल माध्यम की थाई छे इंटरनेट मोबाइल कंप्यूटर जुदी जुदी वेबसाइट वाला माध्यम थी ऑनलाइन अर्जी की प्रक्रिया पर थाई छे ऑनलाइन जाहिरात पण पाए छे परीक्षाओ पण पाए छे नियमों बोर्डर ना पत्रको पण पाए छे तो आ आधुनिक पद्धति द्वारा पण खूब ज सरल अने ओछा समय में काम थई शके छे पण आ पद्धतिनी एक मर्यादा छे कि जो कोई कर्मचारी के कोई उम्मीदवार छे ए आ सिस्टम थी अजाण होय अथवा तो अवर होय तो आनो लाभ लई शकता तो विद्यार्थी मित्रों पूर्वज्ञानी चकासणी बाद आज नो प्रश्न आपणे जोईए पसंदगी अर्थनी प्रक्रिया आवेदी अर्जी एटले के भर्ती माटे जे जाहेरात आवी छे के जाहेरातने अनुलक्षीने लायकात वाळा उम्मीदवारो छे ए अर्जी करे छे એ અરજીમની અંદરથી અરજીમની ચકાસણી કરવાની કે માંગેલી વિગતો છે એ તમામ કર્મચારીઓએ એમાં ભરેલી છે કે કોઈ અરજી છે અધૂરી છે કોઈ અરજીમાં કોઈ વિગત વધારે છે ઓછી છે આ બધી ચકાસણી કરવી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી પસંદગી એ ભરતીની પ્રક્રિયાનો જ એક ભાગ છે મતલબ કે ભરતીની અંદર જ પસંદગી છે એ સમય છે જુદા જુદા એકમના પસંદગીની પ્રક્રિયા જુદી જુદી હોય છે દાખલા તરીકે માલ ઉત્પાદન કરતા એકમની અંદર છે એ ભરતીની પ્રક્રિયા જુદી હોય છે શૈક્ષણિક સંસ્થાની અંદર ભરતીની પ્રક્રિયા જુદી હોય છે તો જેઓ એકમ અલગ એમ ભરતીની પ્રક્રિયા પણ અલગ કસોટીઓ પણ અલગ તેનો આધાર કેના ઉપર રહેલો છે તો કે એકમનું કદ કેવું છે નાનું છે મોટું છે વિશાળ છે ત્યાર પછી એકમનો પ્રકાર કેવો છે અને કર્મચારીના પ્રકાર છે મતલબ કે મોટા ભાગે મોટા એકમમાં ત્રણ સપાટી કર્મચારીઓની ભરતી કરવાની હોય છે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી એકમ નાનું હોય તો સપાટીઓ ઓછી પણ હોય એકમ મોટું હોય તો સપાટીઓ વધે પણ હોય તો કર્મચારીઓના પ્રકાર ઉપર છે કે ઉચ્ચ અધિકારી એકમની પ્રગતિનો આધાર એ લોકોના નિર્ણય ઉપર હોય છે જો ખોટી વ્યક્તિ
સ્વપ્ન છે કે એકમ છે એ થોડા વર્ષોમાં છે એની પ્રગતિ દાબી થઈ છે એટલે ઉચ્ચ સપાટીએ ભરતી કરવામાં વ્યવસ્થિત વ્યક્તિને પાર આપવો પડે કારણ કે એક ખોટો નિર્ણય છે આખા એકમને ડૂબાડી શકે છે તો ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા છે એ વિશિષ્ટ હોય છે યોગ્ય નિષ્ણાત અનુભવી વફાદાર કર્મચારીની પસંદગી જરૂરી છે દરેક એકમ માટે અને આવા ગુણવાળા કોઈ વ્યક્તિ યોગ્ય નિષ્ણાત અનુભવી વફાદાર એવો કર્મચારી જે ધંધાની એકમમાં હોય એ એકમની મૂડી સમાન છે એટલે કે મિલકત સમાન છે હવે પછી આપણે જોઈએ પસંદગીનો અર્થ જોયા પછી પસંદગીની પ્રક્રિયા પસંદગીની પ્રક્રિયામાં પહેલું છે આવકાર અને પ્રાથમિક મુલાકાત સૌ પ્રથમ ધંધાકીય એકમની અંદર કોઈ વ્યક્તિ ઉમેદવાર તરીકે આવે તો રિસેપ્શન કાઉન્ટર ઉપર બેસનાર વ્યક્તિ એટલે કે સ્વાગત વિધિ કરનાર વ્યક્તિ એને આવકાર આપે છે બેસાડે છે અને પ્રાથમિક પૂછપરછ કરે છે તો પછી પ્રાથમિક પૂછપરછ કર્યા પછી એને એમ લાગે કે નહીં આ વ્યક્તિને આગળ મોકલવા જેવી છે તો એ વ્યક્તિને ભરતી અધિકારી પાસે એ મોકલે છે અને ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જે તે જગ્યા ઉપર એની નિમણૂક કરવાની છે એની પસંદગી માટે બોલાવ્યા છે એ હોદ્દા માટેનું અથવા તો એ આવડત વિશેનું જ્ઞાન કૌશલ્ય અને કામગીરી અંગેની પૂછપરછ કરે છે માનો કે કારખાના વિભાગની અંદર કોઈ વ્યક્તિને બોલાવો ઉમેદવાર તરીકે તો એને એ વિશેની પૂછપરછ કરવાની વેચાણ વિભાગ માટે કોઈ વ્યક્તિને ઉમેદવાર તરીકે બોલાવો હોય તો એને વેચાણ વિભાગને લગતી તમામ બાબતોનું જ્ઞાન કૌશલ્ય આવડત છે એ ભરતી અધિકારી પૂછી શકે છે ત્યાર પછી આ માહિતી મેળવ્યા પછી પ્રાથમિક મુલાકાત યોગ્ય લાગે તો જ ભરતી અધિકારી છે એ એને બરોબર લાગે કે ભાઈ આ છે એકમ માટે લાયક છે તો એની પાસે અરજીપત્ર ભરાય છે અરજીપત્રની અંદર છે એ દરેક એકમ માટે ભરતી માટેનું અરજીપત્ર જુદું જુદું હોય છે અને અમુક વિગત એક સરખી હોય છે જેમ કે લાયકાતનું કોષ્ટક હોય છે પૂરું નામ પછી જન્મ તારીખ આ બધી આધાર કાર્ડ નંબર ચૂંટણી કાર્ડ નંબર આવી બધી ડિટેલ જે છે એ સરખી હોય છે એ સિવાયનું છે એ લાયકાત છે એના કોષ્ટક એના અનુભવ એ બધું છે એની અંદર થોડો ઘણો વિભાગ વાઇઝ ચેન્જીસ હોય છે અરજીપત્રક સ્વીકારીને ચકાસણી નંબર બે પ્રક્રિયાનો બીજો ભાગ છે અરજીપત્રક સ્વીકારીને ચકાસણી અરજીપત્રક ભરાયા પછી અરજીપત્રક છે એ સ્વીકારી લેવું અને ચકાસણી એની અંદર કોઈ માહિતી અઘરી તો નથી ને કોઈ માહિતી ખોટી તો નથી ને એ ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો અનુભવ જ્ઞાન કૌશલ્ય આ બધી જ વિગતોની માહિતી અરજીપત્ર દ્વારા આપણને મળી જાય છે તેમાં ઉમેદવાર છે એ અરજીપત્રની સાથે માગેલા ગુણપત્રકો એટલે કે એના રિઝલ્ટની કોપી બધી જેરોક્સ કોપી અને કોઈ પણ પ્રમાણપત્ર અનુભવના હોય તો એની સાથે સામેલ કરે છે એટલે કે જોડે છે અધૂરી કે ખોટી માહિતી વાળી અરજી છે એ રદ કરવામાં આવે છે નંબર 3 જરૂરી કસોટી લે સૌપ્રથમ શું આવ્યું આવકાર અને પ્રાથમિક મુલાકાત પૂછપરછ તો રિસેપ્શનિસ્ટ છે એ પોતાની પૂછપરછની કાર્યવાહી કરીને ભરતી અધિકારી પાસે મોકલે છે ભરતી અધિકારીને યોગ્ય લાગે તો અરજીપત્ર ભરાય છે સેકન્ડ એવું અરજીપત્રની ચકાસણી કરવી અને એ છે એ સ્વીકાર ત્રીજું આવ્યું જરૂરી કસોટી લે તો ઉમેદવારની માનસિક ક્ષમતા ચપળતા આવડત અભિરુચિ છે એ કસોટીઓ દ્વારા જાણી શકાય છે કસોટીઓ એકમને જે અનુકૂળ હોય એ પ્રમાણે લઈ શકે છે તો કેવી કેવી કસોટી હોઈ શકે તો પેલું બુદ્ધિ કસોટી તો એની અંદર જે તે કર્મચારીની બુદ્ધિ ચપળતા યાદ શક્તિ કેવી છે વિચાર શક્તિ કેવી છે નિર્ણય શક્તિ કેવી છે એ કસોટીઓ દ્વારા છે એ જાણી શકાય એની અંદર કાલ્પનિક પ્રશ્નો પણ પૂછી શકાય પછીનું છે અભિરુચિ કસોટી તો એના દ્વારા છે જે તે ઉમેદવારની અભિરુચિ કે રસ તેમાં છે તે આપણને જાણવા મળી શકે ધંધાકીય કસોટી જે કાર્ય માટે ઉમેદવારની પસંદગી કરવાની છે એ કાર્યને લગતું છે એની આવડત કેટલી છે એ આ કસોટી દ્વારા જાણી શકાય છે પછીનું છે મનોવૈજ્ઞાનિક કસોટી આ લેવાથી જે તે ઉમેદવારના સ્વભાવ કેવો છે આત્મવિશ્વાસ ટેવ વલણ રુચિ
કેવું છે એ જાણી શકાય છે. ત્યાર પછી છે રૂબરૂ મુલાકાત. નંબર 4 રૂબરૂ મુલાકાત. જો ઉપરની કસોટીઓ લીધા પછી એમાં ઉમેદવાર સફળ થાય તો એને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. રૂબરૂ મુલાકાતની અંદર એક સમિતિની રચના કરવામાં આવે છે. એ સમિતિના જે સભ્યો હોય છે એ વારાફરતી ઉમેદવારને પ્રશ્નો પૂછે છે. હવે એ પસંદગી સમિતિની અંદર કોનો કોનો સમાવેશ કરી શકાય તો પસંદગી સમિતિની જ્યારે રચના કરે ત્યારે એવા વ્યક્તિની એમાં નિમણૂક કરવાની કે જે પૂર્વગ્રહ રહિત એટલે કે લાગો ભ્રષ્ટાચાર વગર સગાવાદ વગર યોગ્ય વ્યક્તિની યોગ્ય જગ્યાએ પસંદગી કરી શકે. તો પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન કરે એવા વ્યક્તિઓની સમિતિની અંદર રચના સમિતિની રચનાની અંદર છે એ નિમણૂક થવી જોઈએ. સમિતિમાં વિવિધ નિષ્ણાંતો પણ હોઈ શકે, સંચાલકોના પ્રતિનિધિ હોઈ શકે, જે તે વિભાગના વડા પણ હોઈ શકે, કર્મચારી વિભાગના વડા પણ હોઈ શકે. કાર્યમૂળક પ્રશ્નો એની અંદર પૂછવામાં આવે અને જે તે મુદ્દાનો વિષયાંતર ન થઈ છે, મુદ્દો અલગ હોય અને ચર્ચા કંઈક બીજા મુદ્દા પર ચાલતી હોય એવું ન થવું જોઈએ, એટલે કે વિષયાંતર ન થવું જોઈએ. ત્યાર પછી અહીંયા રૂબરૂ મુલાકાતની અંદર નોકરીની શરતો, નોકરીનો સમયગાળો, માહિતાનો પગાર આ બધી જ બાબતો છે એ રૂબરૂ મુલાકાતની અંદર છે એ નક્કી કરી લેવામાં આવે છે. ત્યાર પછી ભૂતકાળની કામગીરીની તપાસ. જે તે ઉમેદવારની પસંદગી વખતે એની ભૂતકાળની કામગીરીની તપાસ ખાસ કરવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે અમુક ટકા છે એ ઉમેદવાર આગળ જે કામ કરતા હોય ત્યાં કદાચ એવું કોઈ નબળું કામ કરીને આવેલા હોય તો ધંધાથી એકમ એનો ભોગ ન બને એ માટે ભૂતકાળની કારકિર્દીની તપાસ છે એ ખાસ કરવી જોઈએ. તો ભૂતકાળની કારકિર્દીની તપાસની અંદર ઉમેદવાર હાલ લાસ્ટ જ્યાં કામ કરતો હોય ત્યાં ભૂતકાળમાં જ્યાં જ્યાં કામ કર્યું હોય એ એકમ પાસેથી એની ખાનગીના માહિતી મંગાવવાની, એટલે જેની ઉમેદવારની જાણ ન થાય. અરજીપત્રકના ઉમેદવારે આપેલ માહિતી સાથે સરખાવીને ચકાસવામાં આવે છે જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. નહીંતર ઉમેદવાર કંઈક જુદું કહેતો હોય અને તપાસ કરતા ત્યાં એકમમાંથી માહિતી કંઈક અલગ રહેશે તો આવું ન થાય એ માટે એ ચકાસવામાં આવે છે જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. ઉમેદવાર મળેલી માહિતીથી પૂર્વગ્રહથી મુક્ત હોય છે, એટલે કે જે સાચી માહિતી છે એ મળવી જોઈએ જેથી કરીને યોગ્ય નિર્ણય કરી શકાય. ઉપરાંત અરજીપત્રકમાં ઉમેદવારે જણાવેલ સદગ્રહનો અભિપ્રાય એટલે કે રેફરન્સ અરજીપત્રકની અંદર લખ્યું હોય કે રેફરન્સની અંદર તમે આટલી આટલી વ્યક્તિનો તમે કોન્ટેક્ટ કરી અને ઉમેદવાર વિશે પૂછપરછ કરી શકો તો એ જે તે વ્યક્તિઓનું એડ્રેસ આપેલું હોય તો એ વ્યક્તિઓને પૂછપરછ છે એ આપણે કરી શકીએ. આ પૂછપરછ કરવાથી રેફરન્સ મેળવવાથી ઉમેદવારને પસંદગી કરવામાં એક સહાયતા મળે છે. ત્યાર પછીનું છે પ્રાથમિક પસંદગી. પ્રાથમિક પસંદગીની અંદર જો રૂબરૂ મુલાકાત કે ભૂતકાળની કારકિર્દીની બાબતો પોઝિટિવ લાગે એટલે કે હકારાત્મક હોય તો પસંદગી સમિતિ ઉમેદવારની યાદી બનાવે છે એટલે કે લિસ્ટ બનાવે છે અને યાદીમાં જરૂર હોય એના કરતાં વધુ યાદી બનાવે છે. મેં તમને અગાઉ કીધું એમ કે પછી વેઇટિંગ લિસ્ટ ઉપરથી ફરી પાછા જરૂર પડે તેને બોલાવી શકાય, એટલે અત્યારે 5ની જરૂર હોય તો 5ને બદલે 7, 10 એટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. પછી 5 છે એને લઈ લેવાના, બાકીના રાખી મૂકવાના છે, જરૂર પડે ત્યારે એ લોકોને ડાયરો બોલાવી દેવો. તો આ રીતના જેટલા ઉમેદવારની જરૂર છે એના કરતાં વધુની યાદી છે એ બનાવવામાં આવે છે. પછીનો પોઈન્ટ છે તબીબી તપાસ એટલે કે મેડિકલ તપાસ. તબીબી તપાસ જેટલા કર્મચારીની જરૂર હોય એટલા ઉમેદવારોની પ્રાથમિક લેવલે પસંદગી કરી એકમે જ્યાં નક્કી કરેલું હોય એ ડોક્ટર દ્વારા એ હોસ્પિટલની અંદર છે એને શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. માનો કે કારખાના વિભાગની અંદર કોઈ યંત્ર ચલાવવાનું હોય, કોઈ ડ્રાઇવિંગનું કામ હોય તો એના માટે આંખની તપાસ આ બધું જરૂરી છે, હાથની તપાસ, પગની તપાસ. તો આ બધું ચેક કરવા માટે નક્કી કરેલ ડોક્ટર અથવા તો નક્કી કરેલ હોસ્પિટલ પાસે એ જે લોકોની પસંદગી થયેલી છે એને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવે છે. આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે કોઈ ગંભીર માંદગી નથી એવો હેતુ એનો હોય છે. બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટમાં મૂકી દેવા
ભવિષ્યમાં જ્યારે ફરીથી કર્મચારીની જરૂર ઊભી થાય ત્યારે એ વેઇટિંગ લિસ્ટ પ્રતીક્ષા યાદીમાંથી જ જ્યાં અટકેલું હોય ત્યાંથી જ ઉમેદવારોને છે એ ફરી પાછા કર્મચારી તપાસમાં મોકલે છે. લાસ્ટમાં છે નિમણૂક પત્ર. આખરી પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્ર એટલે કે ઓર્ડર અપાય છે જેમાં ઉમેદવારને ક્યાં સ્થળે હાજર થવાનું છે, કયા સમયે હાજર થવાનું છે, તેમજ એને કયું કાર્ય કરવાનું છે, એને કેટલી સત્તાઓ સોંપાય છે, એની ફરજ કેટલી છે, એની જવાબદારી કેટલી છે, એ બધું છે એ કર્મચારીઓને એની અંદર ઓર્ડર પત્રકમાં જણાવવાનું છે. પછી એની અંદર નિવૃત્તિની તારીખ, એનો પગાર ધોરણ, એની અંદર એને કંઈ ભથ્થાઓ મળવા પાત્ર હોય તો એ વિગત, એ બધી જ રીતે એની અંદર નિમણૂક પત્રક એટલે ઓર્ડર પત્રકની અંદર અપાય છે. તેમજ અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતો, કોઈ આર્થિક વળતર મળવાનું હોય તો એ બાબતો બતાવે છે, કોઈ બિન આર્થિક વળતર મળતું હોય તો એ બાબત પણ એની અંદર બતાવવામાં આવે છે. ત્યાર પછી એકમ પરિચય અને કાર્યની સોંપણી. તો જે તે ઉમેદવારની પસંદગી થઈ ગયા પછી, તબીબી તપાસ થઈ ગયા પછી, ઓર્ડર અપાઈ ગયા પછી, જ્યારે એને કામ કરવાનું હોય ત્યારે એકમથી એને માહિતગાર કરવામાં આવે છે કે ભાઈ આ જગ્યાએ આવી રીતે કામ થાય છે, આવી રીતે કામ કરવાનું છે. તો એકમ પરિચય અને કાર્યની સોંપણી. આધુનિક એકમ નિમણૂક પત્ર આપ્યા પછી અને કાર્ય સોંપણી કરતા પહેલા કર્મચારી ધંધાકીય એકમની અંદર નીતિ, એનું પર્યાવરણ, એના ઉપરી હોદ્દેદારો અધિકારીઓ છે, એના સહકર્મચારી, એની અંડરમાં જે લોકો કામ કરવાના છે, એ મજૂરો, ફોરમેન, કામદારો છે, કંઈ પણ હોય, એ બધા સાથે એનો ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય કરાવે છે અને પછી જ એને કાર્યની સોંપણી છે એ કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પસંદગી પ્રક્રિયામાં શું જોયું? તો સૌથી પહેલા આવકાર અને પ્રાથમિક મુલાકાત, એટલે કે એની અંદર રિસેપ્શનિસ્ટ છે જે સ્વાગત વિધિ કરનારી વ્યક્તિ છે, એ પ્રાથમિક પરિચય આપી અને એને યોગ્ય લાગે તો પ્રાથમિક પૂછપરછ કરીને ભરતી અધિકારી પાસે કર્મચારીને મોકલે છે ઉમેદવારને, અને પછી ભરતી અધિકારી છે જે તે કાર્યને લગતા પ્રશ્નો પૂછે છે અને એને સંતોષ જણાય તો અરજીપત્ર બોલાવે છે. સેકન્ડ આપણે જોયું અરજીપત્રક સ્વીકારી ચકાસવું, એટલે કે અરજીપત્રક છે એ સ્વીકારવામાં આવે છે, એની અંદર શૈક્ષણિક લાયકાત, અનુભવ, જ્ઞાન, કૌશલ્ય આવું બધું હોય છે અને એની માહિતી મળે છે, પ્લસ એની અંદર ઉમેદવાર છે ગુણપત્રકો છે અને પ્રમાણપત્રો છે એ સામેલ હોય છે. અધૂરી કે ખોટી માહિતીવાળી અરજીઓ છે એને કાઢી નાખવામાં આવે છે. એના પછી જોયું આપણે જરૂરી કસોટી, જેમ કે બુદ્ધિ કસોટી. તો બુદ્ધિ કસોટી દ્વારા એની માનસિક ક્ષમતા, એની કલ્પશક્તિ, નિર્ણય શક્તિ, ચપળતા આ બધું છે એ ઉમેદવારનો ખ્યાલ આવે છે. પછી છે અભિરુચિ, તો એના દ્વારા ટેવ, વલણ, અભિરુચિ, રસ છે એ ઉમેદવારની આપણે જાણી શકીએ. પછી ધંધાકીય કસોટી, તો જે કાર્ય માટે છે એ કર્મચારીને લેવાનું છે એ કાર્ય અંગેની આવડત કેટલી છે એ આપણે જાણી શકીએ. ત્યાર પછી છે મનોવૈજ્ઞાનિક કસોટી, તો આ લેવાથી કર્મચારીનો સ્વભાવ, એનો આત્મવિશ્વાસ, વલણ, ટેવ આ બધું આપણે જાણી શકીએ. પછીનું છે રૂબરૂ મુલાકાત, તો કસોટીઓમાંથી પસાર થઈ ગયા પછી સફળ થતા ઉમેદવારને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. રૂબરૂ મુલાકાત માટે એને પ્રશ્નો પૂછવા માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે. પસંદગી સમિતિની અંદર કોણ કોણ હોઈ શકે? તો કે સમિતિમાં વિવિધ નિષ્ણાતો, સંચાલકોના પ્રતિનિધિ, કર્મચારી વિભાગના વડા આમાંથી કોઈ પણ હોય છે અને એ લોકો છે એ કાર્યને અનુરૂપ છે એ પ્રશ્નો પૂછે છે અને એની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખે કે વિષયાંતર ન થવા દેવું અને કર્મચારી સાથે રૂબરૂ મુલાકાત થતી હોય ત્યારે પગાર, મહેનતાણું, પછી એની નોકરીની જે કંઈ પણ શરતો હોય, નિવૃત્તિ સુધીની એ બધી છે એમાં એ પોઈન્ટ ઉપર એની અંદર ચર્ચા કરવામાં આવે. પછીનું છે ભૂતકાળની કારકિર્દીની તપાસ, એ એકમના હિતમાં જરૂરી છે એટલા માટે ખાનગીમાં કે જ્યાં ભૂતકાળમાં કામ કરેલું હોય ત્યાંથી એ કર્મચારીની ડિટેલ મોકલવામાં આવે છે. પછી પ્રાથમિક પસંદગી, પ્રાથમિક ધોરણ પસંદગી થઈ ગયા પછી એ લિસ્ટમાંથી જેટલા ઉમેદવારની અત્યારે જરૂર છે એના કરતાં વધુ ઉમેદવારોની યાદી બનાવે છે અને જેટલાની હાલ પૂરતી જરૂર છે એટલાની મેડિકલ તપાસ કરે છે, એટલે કે તબીબી તપાસ છે એ નક્કી કરેલા ડૉક્ટર કે હોસ્પિટલ પાસે કરવામાં આવે છે. એનો હેતુ એટલો હોય છે કે કર્મચારીને
એવો કોઈ પ્રશ્ન છે તો એ માટે પછી એને નિમણૂક પત્ર એટલે ઓર્ડર પત્ર અપાય છે. ઓર્ડર પત્રની અંદર છે જે તે તારીખે હાજર થવાનું હોય તે તારીખ, સ્થળનું નામ, પછી કર્મચારીનું નામ, નિવૃત્તિની તારીખ, એની પગાર, એની શરતો, પછી આર્થિક કે બિન આર્થિક જે કંઈ લાભ મળવાના હોય છે એ વસ્તુ એ ડિટેલ એની અંદર બતાવવામાં આવે છે. લાસ્ટમાં કર્મચારી જ્યારે કામ કરવા હાજર થવાનું હોય છે ત્યારે સૌ પ્રથમ એકમની નીતિઓ